हरे कृष्णा। आज आपणे फरी पुनः ग्रंथराज श्रीमद भागवतनु अध्ययन करवा सेवन करवा सोमवारे नवेम्बरनी 23मीए आपणे पुनः बधा भेगा थया छे। ग्रंथराज श्रीमद भागवत की जय। श्रील प्रभुपाद जी की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। तो गई वक्ते आपणे ज्यारे आ श्रीमद भागवतम मां आपणे अजामिलनो प्रसंग नी विषय आपणे चर्चा करी रह्या छे अने ए चर्चा हजुन चालू छे, अध्ययन हजुन चालू छे। आपणे गई वक्ते 33मो श्लोक पूर्ण करेलो अने तमने भक्त लोकोने याद हशे કે અજામિલે ચીસ પાડી એની મૃત્યુ શૈયા ઉપર, અને ચીસ પાડી અને એના પુત્ર નારાયણ જે જમીન ઉપર રમી રહ્યો હતો ગભરાઈને, કારણ કે અંતકાળે કે કોઈ અકસ્માતે તરત જે આપણને બહુ વાલું હોય એ યાદ આવે, પોતાના મા બાપ વાલા હોય તો ઓઈ માં કે ઓઈ બાપ, કે પોતાનો દીકરો કે દીકરી હોય તો એનું નામ બોલાઈ જાય, અને જો કૃષ્ણ વાલા હોય તો કૃષ્ણનું નામ બોલાય। એની કસોટી તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ એવો અકસ્માત કે એવું કોઈ ભયંકર ભયંકર પરિસ્થિતિ આવે ત્યારે આપણા મુખમાંથી શું નીકળે છે। પછી ગમે એટલા વર્ષ આપણે તપસ્યા કરી હોય કે ભક્તિમાં પુરવેલા હોય, પણ એની એની જે કસોટી એની પરીક્ષા કે આપણા મુખમાંથી શું નીકળે છે એ સમયે, એટલે બહુ જરૂરી છે કે સતત કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ। પ્રભુપાદ હંમેશા કહેતા કે આપણા જે મનુષ્ય જીવનની સફળતાનું પ્રમાણ શું, મનુષ્ય જીવનની સફળતાનું પ્રમાણ એ છે કે અંતકાળે જ્યારે આપણે કૃષ્ણની સ્મૃતિ કરી શકીએ કે કૃષ્ણનું નામ આપણા આપણા વદન ઉપર આપણા મુખ ઉપર આવે તો આપણું આખું જે જે મનુષ્ય જીવન છે એ સફળ થયું કહેવાય। ગેરંટી નથી કે મુખ ઉપર હરિનું જ નામ આવે, એના માટે કૃપા પણ જોઈએ અને એના માટે એવી આપણે પ્રેક્ટિસ પણ જોઈએ। આ જીવન જે વસ્તુ કરી હોય ને જેમાં એ જ વસ્તુની આસક્તિ હોય અને પછી એ જ વસ્તુ અંતકાળે આપણને એની આસક્તિના કારણે આપણને એનું જ સ્મરણ થાય, અને જેટલું બને એટલું જલ્દી કૃષ્ણ સાથે આસક્તિ રાખીએ તો અંતકાળે કૃષ્ણ જ નું સ્મરણ આવશે, કૃષ્ણનું નામ મુખ ઉપર આવશે, અને તે એ ઘડીએ કૃષ્ણ પણ બહુ દયાળુ છે કે એવી પરિસ્થિતિમાં આપણને આ જીવન જો ભક્તિ બરાબરની કરી હશે સાચા હૃદયથી અને આપણી તબિયત પણ સારી ના હોય અને એવા કોઈ કારણસર ન પણ લઈ શકીએ તો એ કૃષ્ણ આપણી ચેતનામાં એ અંતકાળમાં એ આપણને મદદરૂપી બનીને એમનું ચિંતન એમનું સ્મરણ કરાવડાવશે। તો આ બહુ એક સરસ દાખલો છે અજામિલના જીવન પ્રસંગમાં, પુત્રને પુકાર્યો અને પુત્રનું નામ નારાયણ, નારાયણને પુકાર્યો એટલે અને એ તરત એના દરવાજે એમને એમના એમના જે ખાટલા પાસે યમદૂતો તો આવી ગયેલા, કારણ કે એટલો પાપી જીવ હતો, એ પાપી જીવને લઈ જવા એ લોકો બાંધીને ઘસડીને નરકની યાતના માટે, પણ જેવું નારાયણનું મુખમાંથી નામ નીકળ્યું એટલે તરત વિષ્ણુદૂત પધાર્યા, અને વિષ્ણુદૂત જેવા પધાર્યા એટલે એમને જે વિષ્ણુદૂત હતા એમને તરત રમદૂતોને કહ્યું કે હવે તમારો કોઈ અધિકાર નથી। ઘણી વાર એમને આ વસ્તુ એમને પુકારીને કહ્યું કે હવે એમને હાથ લગાડશો નહીં અજામિલને। આજનો જે શ્લોક છે એ પહેલા આપણે એનું વાંચન કરીશું અને પછી શ્લોકની અંદર પ્રભુપાદની કૃપાથી એનું અનુવાદ અને ભાવાર્થમાં આપણે પ્રવેશ કરીશું। તો આજનો શ્લોક 3 શ્લોક કમ્બાઈન્ડ છે, ત્રણેય સાથે છે, 34, 35મો અને 36મો શ્લોક। તો સર્વે પદ્મ પલાશાક્ષઃ પિતા કૌશેશ્ય વાસસઃ કીર્તિનાઃ કુંડલીનો લસત પુષ્કર
मालिनः सर्वचनुत्ना वयसः सर्वे चारु चतुर्भुजः धनुर्निशंग सीगदा शंख चक्रम्बुज श्रियः दिशो वितिम्मि रालोकः कुर्वन्तः स्वेन तेजसः किमर्थं धर्मपालस्य किं करं नो निषेधतः सर्व पद्म पालशकः पिता कौशेय वससः कीर्तिनः कुंडलीनो लसद पुष्कर मालिनः अर्थात सर्वे तमो पद्म એટલે આ યમદૂતો વિષ્ણુદૂતની સામે જોઈ અને વિષ્ણુદૂતને પૂછે છે કે તમે બધા કારણ કે એકથી વધારે વિષ્ણુદૂત પધાર્યા આ પદ્મ પલાશ આક્ષહ જે સુંદર જેની જેને સુંદર જે નેત્રો જે છે એ કમળ જેવા છે અને પીત કૌશેય વાસહ વાસસ અને તમારો જે જે તમારો ડ્રેસ છે તમે જે પહેર્યું છે એ સરસ સુંદર આ પિતાંબર અને કૌશેય એટલે સિલ્ક રેશમના વસ્ત્રો તમે ધારણ કર્યા છે કીર્તિના કુંડલીના અને તમારી તમારા મુખમંડળ ઉપર તમારા સર ઉપર તમે મુકુટો પહેર્યા છે અને તમે કાનની અંદર કુંડલો પહેર્યા છે અને લસત જે કુંડલ સુંદર હલે છે એટલે એની ચમક બહુ સરસ આવે છે પુષ્કર માલિનઃ અને તમે બહુ જ સરસ જે પુષ્કર એટલે પુષ્કર માલિનઃ એટલે પુષ્કર એટલે કમળ અને માલિનઃ એટલે માળા પુષ્કર માલિનઃ જે તમે ધારણ કરી છે તમારા ગળામાં આ સર્વે ચ નૂતન વયસઃ અને તમે એટલા બધા નૂતન એકદમ નવયુવક લાગો છો સર્વે ચારુ અને તમે એટલા સુંદર છો હા ચતુર્ભુજઃ તમારા ચાર હાથ છે ચતુ એટલે ચાર અને ભુજઃ એટલે હાથ હા ધનુઃ નિસંગઃ અસી ધનુ એટલે ધનુષ્યબાન અને 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 નિસંગ એટલે ધનુષ્ય જે બાણની જે પેલી પરડી હોય જેની અંદર રાખે એને નિસંગ કહેવાય છે અને એની અંદર અને સાથે સાથે તમારી પાસે અસ્ત્રોમાં અસી એટલે તલવાર ગદા એટલે ગદા શંખ તમારા હસ્તોમાં તમે ચતુર્ભુજી છો એક હાથમાં શંખ છે એક હાથમાં ગદા છે એક હાથમાં તલવાર છે અને એક હાથમાં ચક્ર છે અંબુજ શ્રીયઃ દિશઃ તમે એટલા સુંદર લાગો છો જેમ કે એક નવ કમળની જેમ અને શ્રીય દિશ દિશઃ ચારે ચાર દિશાની બાજુમાં જે તમે આ તમારા આવવાથી વિતિમિર એટલે જેટલું તિમિર તિમિર એટલે અંધકાર અને વિતિમિર એટલે એનું વિપરીત વિતિમિર એ અંધકાર તમારા જે શરીરમાંથી જે પ્રકાશના કારણે આ જે અંધકાર જે છે એ દૂર થઈ જાય છે એટલા તમે પ્રભાવશાળી અને એટલા પ્રકાશમાન છો તમારા જે દેહમાંથી જે પ્રકાશ આવે છે આલોકઃ આ બહુ એક દિવ્ય આલોક છે તમારી જે દર્શન જે છે કુર્વંતઃ સ્વેન તેજસ આટલું બધું તમારું તેજ છે તમે આટલું બધું તેજ તમે તેજ અને પ્રકાશ તમે એનો પ્રભાવ પડી રહ્યો છે ધર્મપાલસ્ય કિમ અર્થમ ધર્મપાલસ્ય શું કારણે અમે લોકો યમદૂત ધર્મના પાલન કરનારા છે ધર્મપાલસ્ય એટલે ધર્મરાજ એટલે યમરાજ અને પાલસ્ય એટલે એના અમે લોકો એના સેવકો આ ધર્મરાજ અમારું પાલન કરે છે એ અમારો માલિક છે એટલે કેટલો સરસ સર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે વ્યાસદેવે ધર્મપાલસ્ય
ધર્મરાજ યમ જેનું પાલન કરે છે એટલે અમો અમો યમદૂતો જે, અને બીજો અર્થ એમ પણ થયો કે જે આ સૃષ્ટિની અંદર પાપ કરે છે એને દંડ આપવાનું એટલે ધર્મનું પાલન કરવું. જેમ કે કોઈ ગવર્મેન્ટ નો પોલીસ ઓફિસર હોય એની ડ્યુટી જો બરાબર બજાવતો હોય તો એ ધર્મનું પાલન કરે છે, કારણ કે એ જે ચોર ચપેટ અને બીજા બધા જે ખોટા વ્યક્તિઓ હોય છે જે સમાજની અંદર ખોટું કામ કરનારા, એ ધર્મનું પાલન કરે છે, એ લોકોને બંદી બનાવીને લઈ જવામાં પોલીસ ચોકીમાં બંધ કરીને પછી કોર્ટ સામે ઊભા કરે. અમે ધર્મ પાલસ્ય કિંગ કરાન, એને એમને એમના અમે સેવક છીએ યમરાજના. નિષેધતા, તમે અમને કેમ રોકી રહ્યા છો? એટલે આ ત્રણ શ્લોક ટોટલ એનું કોમ્બિનેશન. તો પ્રભુપાદજી બહુ સરસ અહીંયા વર્ણન આપે છે, એમનો પોતાની જે ટીકા છે એની અંદર પ્રભુપાદજી કહે છે કે જ્યારે આપણે કોઈ વિદેશી વ્યક્તિને મળીએ ને, જ્યારે માત્ર એનું ખાલી દર્શન થાય, આપણે જ્યારે દૂરથી એને જોઈએ તો તરત આપણને ખબર પડી જાય એના કપડા વતી, એની એની જે પહેરણી છે એના પરથી ખબર પડી જાય, અને એના જે શારીરિક ચિહ્નો છે અને એના હાવભાવથી એ કોણ છે આપણને ખબર પડે. દાખલા તરીકે કોઈ આફ્રિકાથી આવ્યું હોય તો એ વ્યક્તિના જે ફીચર્સ છે એના પરથી આપણને ખબર પડી જાય. વર્ણ એનું સાવળું હોય, એકદમ કાળું હોય, નાક એનું મોટું હોય, હોઠ મોટા હોય, અને જ્યારે મોઢું ખોલે ને ત્યારે આપણને ખબર પડે કે કયા પ્રાંતમાંથી આવેલો છે. એક મને બહુ એક સારી એક પેલી એમ કહીએ કે ગમત જોઉં, કે જ્યારે કોઈ પણ હું વિદેશીને જોઉં ને ગમે ત્યાં આગળ, અને તો હું ગેસ કરવાનું શરૂ કરી દઉં કે આ વ્યક્તિ આ જગ્યાનો છે, આ કન્ટ્રીનો. અને ઘણું ખરું ભગવાનની કૃપાથી સાચું પડે અને એ લોકો ઘણી વાર સરપ્રાઈઝ થઈ જાય કે આઈ ડોન્ટ થિંક યુ વુડ હેવ ગેસ્ડ ઇટ. મેં કીધું નો આઈ ટ્રાય, તો ઘણી કોઈક વાર હું ફેલ થાવ તો કે ટ્રાય સેકન્ડ ટાઈમ, તો બે કે ત્રણ વારમાં તો ખબર પડી જ જાય કે આ વ્યક્તિ ક્યાંનો છે. એટલે અમેરિકન કેનેડિયન સિવાયની વાત કરું છું, બીજા બધા ઘણા બધા સ્પેનિશ છે, પોર્ચ્યુગીઝ છે, કે આરબિક મેડિટેરિયનના હોય છે અમુક લોકો, કે ઇવન તમે આમ જોવા જાઓ તો ચાઇન જે ઓરિએન્ટલ માંથી તમને ખબર પડે કે આ કોરિયન છે કે આ ચાઇનીઝ છે કે નેપાલી છે. નાનપણમાં અમે લોકો બહુ મસ્તી કરતા હતા, કેવી રીતના આ થોડું હાસ્ય કરું છું, કે છોકરાઓ જ્યારે અમે રમતા હતા ને ત્યારે આવું કરતા હતા કે આમ આમ હાથ આંગળી પકડીએ તો આમ કરીએ ચાઇનીઝ, પછી જેપનીઝ આ ઉપર ખીચીએ, અને પછી નેપાલીઝ આમ નીચે. આમ બધા દેખાય તો સરખા જ એ લોકો, પણ આ એમના ચિહ્નો આંખો પરથી તમને ખબર પડે કે આ ચાઇનીઝ છે કે આ નેપાલીઝ છે કે આ જાપનીઝ છે. આમ એટલે ટૂંકમાં પ્રભુપાદજી કહે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને જુઓ એને જેવું પહેર્યું હોય, કોઈ દાખલા તરીકે કોઈ અરબ દેશથી આવ્યો હોય તો તમને ખબર પડી જાય કે એને પેલું અને થોપ પહેર્યો હોય, એને થોપ કહેવાય પેલું જે માથા પર પડે અને પછી રિંગ મારીને બેસાડે અને પછી આખો એક એનો ડ્રેસ હોય લાંબો પગ સુધી, એનો જે આખો જે ઝબલું જે હોય, તો આપણને ખબર પડે કે આ ડેફિનેટલી આ કોઈ મિડલ ઇસ્ટમાંથી આવેલું છે, મિડલ ઇસ્ટ પ્રાંતમાંથી. અને મોડું ખોલે એટલે આપણને વધારે ખબર પડે. એટલે તો પ્રભુપાદ કહે છે કે જ્યારે કોઈના શારીરિક અને કોઈ વ્યક્તિને તમે જુઓ અને એની વાતો સાંભળો તો તમને ખબર પડે કે આ વ્યક્તિ ક્યાંનો છે. એ જ પ્રમાણે આ જે યમદૂતો હતા એ લોકોએ જોયું કે આ લોકો તો બહુ અલૌકિક લાગે છે, અને જે વ્યક્તિ અલૌકિક છે એ લોકો કેમ અમને સારા છે, એટલે બેઝિકલી કોઈ રાક્ષસી જીવ નથી અને સારી વ્યક્તિ, જેન્ટલમેન, પ્રભુપાદ જેન્ટલમેન નો શબ્દ યુઝ કરે છે, તો જેન્ટલમેન વ્યક્તિ કોઈ ખોટું કામ ના કરે તો અમને કેમ રોકી રહ્યા છે આ ધર્મનું કામમાં? કારણ કે આ બહુ પાપી જીવ છે, અમે એને લેવા આવ્યા છે. અને કોઈ સારો વ્યક્તિ હોય, દાખલા તરીકે કોઈ કોઈ ચોર હોય અને પોલીસ એને પકડે અને એની પાસે આખું પ્રૂફ હોય પોલીસ પાસે, અને પછી જેન્ટલમેનની વ્યક્તિ કે કોઈ સારા સમાજમાં સારા વ્યક્તિ હોય તો એ પોલીસને રોકે નહીં,
બલ્કી એને મદદ કરે કે ભાઈ હા બરાબર છે, તમે તમારું કાર્ય બહુ સરસ રીતે કરી રહ્યા છો, તો એને આ ખોટું કામ કર્યું છે તો એને અવશ્ય દંડ મળવો જ જોઈએ, લઈ જાઓ તમે એને. તો એ લોકોના મનમાં એવો વિચાર આવ્યો કે આ વ્યક્તિ તો દેખાવમાં સારા, બધી રીતે હાવભાવમાં અને એટલો બધો તેજ છે એ લોકોના શરીરમાં, તો એ લોકો આવી રીતના અમને ધર્મના કામમાં એ લોકો અમને કેમ રોક કરે છે, અમને ટોકે છે કેમ. પણ પછી આપણને સમજ પડશે કે યમદૂતોને કેવી રીતના વિષ્ણુદૂત સમજાવે છે, આ કે એ લોકો કેવી રીતના ભૂલ કરી રહ્યા છે અજામિલને આ બંદી બનાવીને લઈ જવામાં. અને એ લોકોને એ ખબર નથી જે યમદૂતોને, કે એ આખી જિંદગી ભલે એ પાપી રહ્યો, પણ અંતકાળમાં નારાયણનું નામ જેવું એને લીધું એટલે એની શુદ્ધિકરણ થઈ ગઈ, એની એ શુદ્ધિકરણ થઈ ગઈ. અને જ્યાં સુધી, પ્રભુપાદ બહુ સરસ વાક્ય લખ્યું છે એમને એ ભાવાર્થની અંદર, જ્યાં સુધી કોઈ વૈષ્ણવ ના હોય, તો વૈષ્ણવ ના હોય એનો અર્થ એમ થયો કે માત્ર જે વૈષ્ણવ હોય છે એ જ આ વસ્તુ બરાબર સમજી શકે છે. એટલે ટૂંકમાં જો કોઈ વ્યક્તિ વૈષ્ણવ ના હોય, કૃષ્ણની ભક્તિ જેને ન કરી હોય, તો આ વસ્તુ એ સમજ નહીં પડે એ લોકોને, જે આ જે વિષ્ણુદૂત એને આ લોકોને જે રોકી રહ્યા હતા, અને અને એ લોકોએ એનો જે પાપની જે જે ઢગલો હતો એ વધારે વર્ચસ્વ નહોતું એનું, પણ એને અંતકાળમાં એને નામ લીધું કૃષ્ણનું, નારાયણનું, એ અગત્યનું હતું, જેથી એની શુદ્ધિકરણ થઈ. અને જે પ્રમાણે એ લોકોના જે વેશભાવ હતા, એ લોકોનો જે વેશભૂષા અને જે શારીરિક ચિહ્નો જે હતા, એમાં પ્રભુપાદજી કહે છે કે આ વૈકુંઠ લોકના જે નિવાસી છે એ લોકો, અને જે વૈકુંઠના લોકના જે નિવાસી હોય છે એ લોકો હંમેશા નારાયણ જેવા જ, વિષ્ણુ જેવા જ લાગે, હંમેશા વિષ્ણુ ભગવાન એક બહુ સરસ માળા પહેરી હોય, લાંબી માળા હોય, કૃષ્ણની પણ લાંબી વૈજયંતી માળા હોય, કે બીજા અમુક વનની અંદર અલગ અલગ ફૂલોની સુંદર માળા. તમે જોજો કોઈ પણ કિશોર કિશોરી કે કોઈ પણ રાધા કૃષ્ણ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણની માળા એમના ઘૂંટણથી એ લાંબી હોય છે, હંમેશા જરા એનું જો જ્યારે દર્શન કરો ત્યારે. એટલે લાંબી માળા એ નારાયણ વિષ્ણુ કૃષ્ણનો એક ચિહ્ન છે, અને એટલા માટે એ લોકોની માળા લાંબી છે કારણ કે એમના વૈકુંઠ અધિપતિની માળા પણ લાંબી છે, અને એ લોકોને જે મુક્તિ મળી છે, જે પ્રાપ્તિ થઈ છે એ લોકોને મુક્તિ, જે વૈકુંઠવાસીઓને, એને સારૂપ્ય મુક્તિ કહેવાય. તમને લોકોને કદાચ યાદ હશે 5 પ્રકારની મુક્તિ હોય છે, અને એ 5 પ્રકારની મુક્તિ આ પ્રમાણે છે. પહેલી મુક્તિ તો એને સાયુજ્ય મુક્તિ કહેવાય, સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ એને મળે છે જે ભગવાન નારાયણ વિષ્ણુ કે કૃષ્ણ જેનું વધ કરે છે, ખાસ કરીને રાક્ષસોનું વધ થાય ત્યારે એ લોકો, કારણ કે કૃષ્ણનો સ્પર્શ થયો, નારાયણનો સ્પર્શ થયો, તો એ લોકો બધા જ જે રાક્ષસો ગમે એટલા ખરાબ હોય, ગમે એટલા એ લોકો નાસ્તિક હોય, ગમે એટલા એ લોકો વિષ્ણુ આરી હોય કે કૃષ્ણ આરી, આરી એટલે દુશ્મન કૃષ્ણના, ભગવાનના, છતાં પણ એ લોકોને ભગવાનની જે અલૌકિક જે ક્વોલિટી છે, ભગવાનની જે આ કૃપા જે છે, કે જે માત્ર એમના દર્શન કરે છે અંતકાળે, એનો પણ બેડો પાર થઈ જાય છે. તો પણ એવું એનો અર્થ એમ નહીં કે આપણે ભગવાનના દુશ્મન બનવું. કંસ અને રાવણ પણ રામ અને કૃષ્ણ ચેતના હતી એ લોકોની, કંસની સતત કૃષ્ણ ચેતના હતી, પણ કેવી રીતના, કયા ભાવમાં, કે આ મારો દુશ્મન છે, ગમે ત્યારે આવશે, મારો મૃત્યુ બનીને આવવાનો છે, એને અલગ અલગ એના મનમાં વિચારો આવતા સતત, જ્યારથી પેલી આકાશવાણી આવેલી કે દેવકીનો 8મો પુત્ર એનું મોતનું કારણ બનશે, એટલે એ ત્યારથી જ્યારથી એને સાંભળ્યું ત્યારે એટલો 24 કલાક કૃષ્ણ પરાયણ, પણ એ દુશ્મનના ભાવમાં. અને જે ભક્ત ભાવથી કૃષ્ણનું સ્મરણ કરે છે એનો તો શું કહેવાય, જે રાક્ષસોને પણ મુક્તિ મળે છે જેને સાયુજ્ય મુક્તિ કહેવાય, તો ભક્તોની તો શું વાત છે. પણ સાયુજ્ય મુક્તિમાં એક બહુ મોટી ખામી છે, એકચ્યુઅલી બધી જ મુક્તિમાં, વૈષ્ણવની દૃષ્ટિએ બધી જ મુક્તિમાં ખામી છે, સાચું પૂછો તો.
આપણે ઘણીવાર ચર્ચા કરી રહ્યા છીએ, પણ જેમ અત્યારે આ પ્રસંગ આવે છે તો ફરી હું કરી રહ્યું છું, કારણ કે આ બહુ મહત્વનું તત્વ છે. જો આ તત્વ આપણે સમજી લઈશું તો આપણી જે ભક્તિની પરિકાષ્ઠા, આ બહુ જુદી દૃષ્ટિકોણથી આપણે ભક્તિને, કૃષ્ણ ભક્તિ શું છે એને આપણે સમજી શકીશું. તો સાયુજ્ય મુક્તિ એને પણ મળે છે જે બ્રહ્મવાદી કે માયાવાદી છે. તમને લોકોને ઘણી વાર મેં માયાવાદી શું છે મેં સમજાવેલું, જે ભગવાનને નિર્ગુણ સમજે છે, જે પોતાની જાતને ભગવાન સમજે છે, જે પોતાની જાત જે અસ્તિત્વ છે એ ભગવાનમાં લીન થઈ જવું એને માયાવાદ કહેવાય. માયાવાદ એટલા માટે લોકોને કહેવામાં આવે છે કારણ કે જ્યારે પણ કોઈ પણ કૃષ્ણ કે કોઈ પણ દેવી દેવતા કે આપણે પોતે કે આ જે અસ્તિત્વ જે છે, આ આ ભૌતિક જગતની અંદર જે પણ આપણે બધું જોઈ રહ્યા છે, આ ખુરશી, આ ટેબલ, આ કમ્પ્યુટર, આ મોબાઈલ ફોન કે પછી આ બધા વ્યક્તિઓ અને એની અંદર દેવી દેવતા આવી ગયા અને ઇવન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે ભગવાનના અવતાર પણ આવી જાય, અને એ લોકો એમ કહે છે કે આ બધું આપણે એટલા માટે જોઈએ છે કારણ કે આપણે માયાના ગ્રસ્ત છીએ, માયાની પકડ છે, અને માયા આપણને આ બધી વસ્તુ આમ તો જોવા જાય આ બધું સપનું છે, પણ માયા જેમ કે માયાના ગ્રસ્તમાં આવીને, માયાની પકડમાં આવીને આપણે આ બધી વસ્તુ જોઈએ છે, બાકી આ બધું તો અહીંયા આ બધું વસ્તુ છે જ નહીં. એટલા માટે એ લોકોને માયાવાદ કહેવાય, કારણ કે એ લોકોની ફિલોસોફી, એ લોકોનું જે તત્વ છે કે આ બધું જે પણ જોઈએ છે માયાના કારણે છે. અને આ એકદમ ખોટો તત્વ છે, કારણ કે આ ભૌતિક જગત તો ક્ષણભંગુર છે, પણ છે એનું અસ્તિત્વ સાચું છે એવું નથી. જેમ કે પ્રભુપાદજીનો દાખલો છે, ઘણા વર્ષો પહેલાં મેં કશે વાંચેલું એમના ભાવાર્થમાં, કે નાનું જે પેલું શું કહેવાય, મચ્છર, તમે મચ્છરનું જીવન જુઓ તો મચ્છર જનરલી પાણીની અંદર એના પહેલાં ઈંડા મૂક્યા હોય, પછી એમાંથી એ લાવા બને અને પછી એમાંથી રાતોરાત એ મચ્છર પેદા થઈ જાય, અને પછી એનું આયુષ્ય કેટલું, માત્ર 24 કલાક જેટલું. હા, અમુક એવા મચ્છરોની જે સ્પીસીસ છે 24 કલાક, એટલે એ જે 24 કલાકમાં એનો જન્મ થયો, જન્મમાંથી એ થોડું મોટું થયું, જેમ આપણો બાળક શિશુમાંથી કુમાર, કુમારમાંથી પૌગંડ, પૌગંડમાંથી કિશોર અવસ્થા, પછી એના પછી ધીમે ધીમે વૃદ્ધ થઈ જાય અને પછી છેવટે મૃત્યુ પામે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર નામુયતે. આ બધા વિકાર શરીરના, પણ આપણો જે વિકાર જે છે મનુષ્યનો, એમ કહેવાય કે જો નોર્મલ આ કળિયુગની અંદર આજની તારીખમાં 80-90 વર્ષ સુધી કે કોઈ વ્યક્તિ એવો પણ હોય 100 પણ ક્રોસ કરી જાય, 100, 102, 103, 105, આ તે એનું આ જીવન, કે એને 105 વર્ષની અંદર કે 80-90 વર્ષમાં એને એમ માની લો કે 10 વર્ષ બાળક તરીકે રમ્યો કર્યો, પછી યુવક તરીકે 12 થી 20 વર્ષ કે 25 વર્ષ સુધી એ કોલેજ ગયો, લગ્ન કર્યા ઇત્યાદિ, અને પછી મિડલ એજમાં આવી ગયો, શરીરનું વિકાર થઈ ગયો, અને એના પછી ધીમે ધીમે વૃદ્ધ અવસ્થા 50, 60, 70, 80, અને પછી એનો છેલ્લો વિકાર જે છે એ શરીર નષ્ટ થઈ ગયો. હા, એ જ પ્રમાણે આખું જે મસ્કીટોની જે લાઈફ જે છે, એ જે મચ્છરની લાઈફ છે, એ આમ જોવા જાય તો આપણા જે 100 વર્ષ હોય એના 24 કલાકની અંદર પૂરા થઈ જાય. પણ ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે ભલે અને એ બ્રહ્માજીનું આપણું જીવન એ મચ્છર સમાન છે, બ્રહ્માજીના આયુષ્યની જોડે આપણે તુલના કરીએ તો, કારણ કે બ્રહ્માજીનું આયુષ્ય લગભગ 3 કે 4 ટ્રિલિયન વર્ષ છે, અને એ પણ સૌથી નાના બ્રહ્મા, ચતુર્મુખી બ્રહ્મા જે અત્યારે આપણા, અને એમની અત્યારે ઉંમર લગભગ 50 વર્ષની ઉપર, કારણ કે આપણા 7મા મનુ ચાલી રહી છે. એક બ્રહ્માના જીવનની અંદર જ્યારે અત્યારે 50 વર્ષ પૂરા થયા એમના, એટલે એમ માની લો કે 1.5 ટ્રિલિયન કે 2 ટ્રિલિયન વર્ષ પૂરા થયા, હજુ 2 ટ્રિલિયન વર્ષ હજુ બાકી છે, એટલે લક્ષાધી લક્ષ વર્ષો. પણ ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે મચ્છર હોય કે મનુષ્ય હોય કે બ્રહ્માજી હોય, એ ભલે એ લોકોનું, અને અને એ બ્રહ્માજીનું જીવન જે છે, બીજો એક દાખલો આગળ જઈને જઈએ તો એ મહાવિષ્ણુનો એક અડધો શ્વાસ, જ્યારે મહાવિષ્ણુ કારણ જલમાં જ્યારે શ્વાસ જ્યારે બહાર
આપણે આપણે પ્રાણાયામ કરીએ તો લોમ વિલોમ કરીએ ને, શ્વાસ બહાર કાઢીએ અને પછી શ્વાસ અંદર લઈએ. તો જ્યારે મહાવિષ્ણુ માત્ર શ્વાસ બહાર કાઢે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડોનું નિર્માણ થાય છે. આ અનંત કોટી બ્રહ્માંડ, આ 25% જે ભૌતિક જગત, જે સંસાર, જેને આપણે સંસાર તરીકે જાણીએ છીએ, અનંત કોટી બ્રહ્માંડ પેદા થાય છે. અને એની અંદર પાછા એમના જે અવતારો ગર્ભદક્ષાય વિષ્ણુ માંથી અનંત કોટી બ્રહ્માજી, અનંત કોટી બ્રહ્મા પેદા થાય છે એમની કમળ નાભીમાંથી. અને પછી તો અનંત કોટી એમનું જે સ્વરૂપ જે છે પાછું આગળ જેને શિરોદક્ષાય વિષ્ણુ જેમ જેને આપણે પરમાત્મા તરીકે ઓળખીએ છીએ, એ જેટલા જીવ છે એના હૃદયમાં અંતરકરણમાં શિરોદક્ષાય વિષ્ણુ અંદર પ્રવેશ કરે છે એક આપણા સુહૃત મિત્રની જેમ. તો ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે અને અડધો શ્વાસ ટૂંકમાં, અને જ્યારે એ અંદર શ્વાસ ખેંચે છે મહાવિષ્ણુ, ત્યારે બધા જ બ્રહ્માંડ જે છે નષ્ટ થઈ જાય છે. નાના મોટા બ્રહ્મા જે લોકોની આયુષ્ય, સૌથી નાના બ્રહ્મા આપણા છે જેનું આયુષ્ય મેં કહ્યું લગભગ 3-4 ટ્રિલિયન વર્ષ છે, એ એક મહાવિષ્ણુના અડધા શ્વાસમાં નષ્ટ થઈ જાય છે. પણ એનો અર્થ એમ નથી કે અસ્તિત્વ નથી. એ 24 કલાક જે મચ્છર જીવેલું એ ભલે બહુ ઓછા સમય માટે છે પણ એનું અસ્તિત્વ તો છે. પણ માયાવાદી એમ કહે કે આ તો તમને આ બધું મચ્છર દેખાય છે, કે આ તમને આ બધું દેખાય છે કારણ કે તમે માયામાં છો. જેમ કે કોઈ વ્યક્તિ પીધેલો હોય કે ડ્રગ્સ ઉપર હોય તો એને બધી અલગ અલગ કાલ્પનિક દુનિયામાં હોય અને અલગ અલગ વસ્તુ જેમ સપનું જુએ એમ સપનું જુએ છે, એટલે એ લોકોને માયાવાદ કહેવાય છે. જે માયાનું તત્વનો પ્રચાર કરે છે કે બધું જ, અને બીજું આખું જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. આજે જેટલું જગત જે છે, આ જે ભૌતિક જગત એ મિથ્યા છે, એ ખોટું છે, એ છે જ નહીં ટૂંકમાં. અને આપણે આ કેટલા બધા દાખલા આપ્યા કે ના આ છે, પણ એ લોકોનો સમય હોય છે, સમયનો ગાળો હોય છે, કોઈકનો બહુ ઓછો, કોઈકનો લાંબો, અને બધું રિલેટિવ છે. એ કમ્પેરિઝનમાં આમ જોવા જાય તો મહાવિષ્ણુના કમ્પેરિઝનમાં એક અડધો શ્વાસ છે, પણ છે ખરો હકીકતમાં. એમ કહેવાય ને કે ઇવન કે ઘણી વાર આપણે કહીએ ને કે ઇન્ડિયામાં ઘણી જગ્યાએ અમુક જગ્યાએ લાઇટ જતી રહે, તો લાઇટ ઝબુક કરીને જતી રહી અને પછી તરત પાછી આવી જાય. તો આપણે એમ કહીએ કે લાઇટ 1 સેકન્ડ માટે ગઈ હા ભાઈ, કાં તો પેલું ભૂકંપ થાય, ત્યારે ભૂકંપ થાય ત્યારે બધું ધીમે ધીમે થોડું થોડું હલે 2-5 સેકન્ડ માટે, પણ ભૂકંપ થયો એ વાત હકીકત, પછી ભલે ને 1/2 સેકન્ડ માટે થયો. આ પોઈન્ટ આઈ હોપ કે તમને લોકોને સમજમાં આવી હું શું કહેવા માંગુ છું. એટલે માયાવાદી ત્યાં એ જે એ લોકોનું તત્વ છે એ ખોટું છે, અને ભગવાનનું અસ્તિત્વ, આપણું બધાનું અસ્તિત્વ કોઈ દિવસ નષ્ટ નથી થતું. શરીર માત્ર ચેન્જ થાય છે, અને એ લોકો એમ સમજે છે કે હું પોતે જ ભગવાન છું, સો અહમ, આ હું પોતે એ છું. એટલે ત્યાં એ લોકોની બહુ મોટી ત્રુટિ છે. એટલે એવા બધા જે માયાવાદ જ્યારે પરિપક્વ થાય છે અને એ લોકો આ જે 3 ગુણની પર થઈ જાય છે, એ લોકો થઈ શકે છે તમોગુણ, રજોગુણ અને સતોગુણની પર એ લોકો માયાવાદી પણ થાય છે. પણ જ્યારે એ સતો તમો રજો અને સતો ગુણની પર થઈ જાય છે પછી એ લોકોને કૃષ્ણ ભગવાને એમ માની લો કે એક નાનું પુરસ્કાર આપે છે. કયું પુરસ્કાર આપે છે? એ લોકોને એક મુક્તિ આપે છે, એ મુક્તિનું નામ સાયુજ્ય મુક્તિ. અને એ જે એ લોકો બ્રહ્મ, એક બ્રહ્મ જ્યોતિ, જ્યાં એ લોકોની એટલી તીવ્ર ઈચ્છા હતી કે એ લોકોને એની અંદર એ લોકોનો જે અસ્તિત્વ છે એ અંદર મિક્સ થઈ જવું, અસ્તિત્વની અંદર એ અસ્તિત્વ નષ્ટ કરી દેવું. જેમ કે એ લોકો એક્ઝામ્પલ આપે છે કે માટલાની અંદર હવા હોય અને જ્યારે માટલું તમે માટીનું માટલું તોડી નાખો તો અંદરની જે હવા છે મોટી હવામાં મિક્સ થઈ જાય. આ ઘટોસ્ફટ તત્વસ્ફટ આ પ્રભુપાદજી આ એક્ઝામ્પલ આપે છે કે જ્યારે એ ઘટ એટલે પેલું જે ઘડો છે તૂટી જાય એની અંદરની હવા મોટી હવામાં લીન થઈ ગઈ એટલે પતી ગયું. એ જ પ્રમાણે જ્યારે આ જીવ આ શરીરમાંથી નીકળી જાય અને પરિપક્વ થઈ જાય, 3 ગુણની પર થઈ જાય, એટલે પોતે સાક્ષાત પોતે બ્રહ્મ બની જાય છે. તો એ લોકો એ જીવોની એ ઈચ્છા પ્રમાણે કૃષ્ણ એક બહુ સરસ આવરણ બનાવ્યું છે આ સૃષ્ટિની અંદર, ભૌતિક જગત અને ચિન્મય જગતની વચ્ચે એક બ્રહ્મ જ્યોતિ, જે વિરજ એટલે કારણોદક્ષ જલની ઉપર બ્રહ્મ જ્યોતિનું આવરણ છે. એ બ્રહ્મ જ્યોતિની અંદર એવા રાક્ષસોને જે કૃષ્ણએ વધ કર્યું છે અને આવા માયાવાદીએ જે પરિપક્વ થઈ ગયા છે, 3 ગુણની પર થઈ ગયા છે,
એ લોકોને ત્યાં નિવાસ મળે છે, એટલે એને કહેવાય સાયુજ્ય મુક્તિ. અને પછી બ્રહ્માજી પોતે કહે છે ભાગવતના આઈ થિંક લગભગ 11મા સ્કંદમાં, આરુવ કૃચ્છેન પતંતી વિમુક્ત માનેન પતંતી અધઃ. એ લોકો વિમુક્ત થઈ પોતાની જાતને માને છે બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચીને, પણ ત્યાં આગળ કશું કરવાનું હોતું નથી, કારણ કે ત્યાં એ લોકોને અસ્તિત્વ કોઈનું દેખાતું નથી. ના એ લોકોને, એ લોકોને એમ થાય છે કે પોતાનું જે અસ્તિત્વ છે આ બ્રહ્મ જ્યોતિની અંદર એ લોકો લીન થઈ ગયા છે. જેમ રામાનંદ સાગર બતાવે છે અને અલગ અલગ બધા મૂવી આપણા જે પિક્ચરો જે ટીવી પર બધા બધું ખોટું છે, કારણ કે એ લોકોએ ઠીક બરાબર વાલ્મીકી રામાયણ વાંચી નથી. અને એ લોકો ઇવન રામાયણ જે રામાનંદ સાગરે જે બનાવી છે એની અંદર બધાને ખુશ કરવા માટે એને માયાવાદ તત્વ પણ બહુ નાખેલો છે એની અંદર, અને બ્રહ્માંડનું ખાસ કરીને બહુ ચર્ચા કરી છે. બ્રહ્મ વિશે જેટલા પણ ઋષિઓ હતા, અગસ્ત ઋષિ, આ ઋષિ, તે ઋષિ, બધાને બ્રહ્મમાં લીન થઈ જતા બતાવતા. એટલે આમાં ત્રુટિ છે, કારણ કે એ લોકોએ કોઈ દિવસ એઝ ઇટ ઇઝ યથારૂપમાં એ લોકો શીખ્યા નથી. હાલાકી સારું હતું અને મને પણ બહુ પસંદ હતું, પણ અમુક જે તત્વ જ્યારે પ્રભુપાદજીના ચોપડા અને ગૌડીય વૈષ્ણવનું તત્વ આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે કેટલી ત્રુટિ છે આ એમાં ટૂંકમાં. એટલે કહેવાનો અર્થ એમ છે કે જે સાયુજ્ય મુક્તિ જે છે એમાં જે બ્રહ્મવાદીઓ, માયાવાદીઓ અને રાક્ષસોને થોડા સમય માટે નિવાસ મળે છે, કારણ કે એ લોકો ત્યાં પછી કંટાળી જાય છે. કંટાળી એટલે જાય છે કે એ લોકો એમ સમજે છે કે મારું પતી ગયો, હવે બસ હું પહોંચી ગયો, જે હાઈએસ્ટ ગોલ જે છે એ હું ત્યાં પહોંચી ગયો છું. પણ પછી એ લોકો વિચલિત થઈ જાય છે, એ લોકો હેરાન થઈ જાય છે કે ત્યાં કોઈ એક્ટિવિટી નથી. એમ માની લો, પ્રભુપાદજી બહુ સરસ દાખલો આપે છે કે તમે બહાર આખો દિવસ કામ કરીને આવ્યા હો અને શહેરની અંદર બસમાં કે ગાડીમાં કે ટ્રેનની અંદર ધક્કા મુક્કી થઈને આવ્યા અને ઘરે, ઘરના દરવાજે આવ્યા, ઘરની અંદર આવ્યા અને તમે હાશ શાંતિથી એર કન્ડિશનમાં તમે બેસો તો તમને જે એ શાંતિ થાય આખા દિવસની ગરમાટ અને ધક્કા મુક્કીથી, એનું એક અલગ જ એક શાંતિનું વાતાવરણ મનની અંદર પેદા થાય છે. પણ તમે એ સોફા ઉપર તમે કેટલી વાર શાંતિથી તમે બેસી શકશો? 10 મિનિટ, 20 મિનિટ, બહુ થાક્યા હો તો તમે કદાચ ઊંઘીએ જાઓ, કલાક, 2 કલાક, 3 કલાક, એમ માની લો કે નેક્સ્ટ દિવસ સુધી તમે આખી રાત સુઈ જાઓ. 10 કલાક, 16 કલાક એટલા થાકેલો તો પછી શું? પછી તમને એક્ટિવિટી જોઈએ. કારણ કે જીવનો જે સ્વભાવ છે એ જીવને એક્ટિવિટી, ચેતના છે. અને પ્રભુપાદ કહે છે કે જીવને એક્ટિવિટી એટલે સેવા, અને સેવા જાણા અંજાણ્યામાં કાં તો ભગવત સેવા કરે કાં તો પછી આ ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે, લોક કલ્યાણ માટે, એના માટે માનવ સેવાને માધવ સેવા માને, એ પ્રમાણે એ લોકો અલગ અલગ નાના પ્રકારની સેવાઓ સ્કૂલોમાં, હોસ્પિટલો, ચેરિટી ઇત્યાદિ એવા બધામાં એ લોકો પડે. કેટલા બધા એવા મિશન્સ છે અને ખાસ કરીને માયાવાદી મિશન્સો એમાં પડેલા છે. હા, જેમ કે તમે માયાવાદી મિશન્સ કે જેની અંદર ભગવાનના અસ્તિત્વને ના માને અને બધા જ ભગવાન એક છે, આપણે એક જ છીએ, રામકૃષ્ણ મિશન એનો પરફેક્ટ એક્ઝામ્પલ લઈ લો. કોઈને ખોટું લગાડવાની જરૂર નથી. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા, પણ પ્રભુપાદજી અને પ્રભુપાદજીના ગુરુદેવ કોઈ દિવસ એમને પરમહંસ માન્યા નથી, એનું કારણ છે. અને વિવેકાનંદજીને પણ, આજે ઇન્ડિયામાં વિવેકાનંદજીને પૂજાય છે. એક જમાનામાં જ્યારે નાનો હતો ત્યારે અમારા ઘરની અંદર વિવેકાનંદજીનો ફોટો હતો, અને જ્યારે હું અમેરિકા આવ્યો ત્યારે મેં મારા ફાધર પાસે માંગ્યો, કારણ કે અમને એટલું સરસ લાગતું હતું વિવેકાનંદ. એટલે પહેલે નાનપણથી મારા પિતાજી પણ બહુ માનતા, તો મેં કીધું પપ્પા આ નાનો ફોટો છે હું લઈ જાઉં મારી સાથે. એટલું મને ખબર નહીં અંદરથી એવું એટેચમેન્ટ લાગ્યું વિવેકાનંદજી જોડે. પણ પછી જ્યારે પ્રભુપાદજીના ચોપડાઓ વાંચ્યા ને પછી ખબર પડી ભાઈ આ તો ટોટલી આ લોકો તો બધા એ લોકોનું જે તત્વ જે છે કે આપણે બધા સરખા જ છીએ અને બધા માર્ગ એક જ છે ભગવાન પાસે જવાના. અને એમના ગુરુ કોણ? તો એમના ગુરુ રામકૃષ્ણજી. રામકૃષ્ણજી એ પણ જતો મત તતો પદ, કોઈ પણ તમે રસ્તો પકડો તમે ભગવાન પાસે જશો. તો પ્રભુપાદજી આનો બહુ જ વિરોધ કરતા, એમના ગુરુદેવ પણ, એ લોકો પણ બેંગોલી છે અને એ લોકો એકદમ સાવધાન. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર પ્રભુપાદ તો બહુ જ, એ તો સિંહા ગુરુ, સિંહા એટલે લાયન, આ સિંહ, એમને સિંહ ગુરુ તરીકે બોલાવવામાં આવતા. કોઈનામાં હિંમત નથી કે કોઈ તત્વમાં એમને ખાસ કરીને જે સાચા સિદ્ધાંતો છે એમાં એમને કોઈ પરાજય કરી શકે. માયાવાદીઓ અને આવા જે તત્વવાળા જતા
એ રસ્તો બદલી નાખતા દૂરથી. જયારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજીને જોતા તો, અને જયારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કોઈ વાર માયાવતીને પકડે તો ગળેથી પકડતા, કેમ તમે ભગવાનને નિર્ગુણ માનો છો, કેમ તમે ભગવાનનું અસ્તિત્વ મિટાવી દેવા માંગો છો, હા? અને એમ કરીને ખરેખર એનું આમ 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 હલાવી નાખે એટલે એમને એ હતા. એટલે માયાવાદીઓ બહુ જ ગભરાય અને કોઈનામાં એવી હિંમત નહીં, કારણ કે માત્ર એવું નહોતું કે એમનો બળ હતો, પણ એમની પાસે એમનું જે મેઇન બળ હતું એમની શુદ્ધ ભક્તિ. અને ભક્તિ વેદાંતિસ્ટ કહેવાય છે. આપણે વેદાંતો વાંચનારા તો આ માયાવાદીઓ પણ છે, એ લોકો પણ વેદાંતોનું અધ્યયન કરે છે, પણ એ લોકોનો ટોટલી ઊંધો વિપરીત અર્થ કાઢે છે. ભગવદ્ ગીતા હજુ નથી સમજી શક્યા. મોટા મોટા સ્પીકરો ચિન્મયાનંદજી, જેમ કે સૌથી મોટા સ્પીકર એમ માનવામાં આવે છે એ ચિન્મયાનંદજી, ઓશો જે પેલા શું નામ એનું ભગવાન રજનીશ જેને સંબોધિત કરવામાં હતા, એ લોકો એટલા અલંકારી જે ભાષા વાપરીને લોકોને પ્રભાવિત કરી દેતા. ઓશોનું જે ઇંગ્લિશ હતું એનું હિન્દી હતું એ બહુ પાવરફુલ, ચિન્મયાનંદજીનું ઇંગ્લિશ પણ એટલા પાવરફુલ ઓરિએન્ટેડ, પણ આખું કૃષ્ણને મારી નાખતા, એમનું મર્ડર કરી નાખતા. ટૂંકમાં એમ જ કહેતા કે આપણે જ કૃષ્ણ છે, અંદરનો બેઠેલો આપણે જ, જે આપણે આજે એ જ કૃષ્ણ છે, બાકી કૃષ્ણ જેવું કોઈ સાચી વ્યક્તિ નથી. ઇટ ઇઝ જસ્ટ અ શું કહેવાય એને ઇંગ્લિશમાં, એલેગોરિકલ એઝ એન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ જેમ કે આપણે આ જે કુરુક્ષેત્રનું મેદાન છે એ આપણી ઇન્દ્રિયો છે, આપણો એક સંઘર્ષ છે. એકચ્યુઅલી કુરુક્ષેત્ર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એટલે આવા બધા વાદ વિવાદો, એક એક જે સંસ્કૃતના શ્લોકો છે એવી રીતના એ લોકો અનુવાદ કરે અને લોકોને ભ્રમિત કરી દે અને પોતે પણ ભ્રમિત થઈ જાય. યતો મત પતો વત, જે કોઈ પણ રસ્તે. પ્રભુપાદજી કહેતા કે ભાઈ તમારે દિલ્હી જવું હોય તો દિલ્હીની ગાડી પકડવી પડે, તમે ત્રિવેન્દ્રમની પકડશો તો તમે દક્ષિણ ભારત પહોંચી જશો. તો તમે કેવી રીતે કોઈ પણ ગાડી પકડો તો તમે પહોંચી જાઓ? હવે તમારે અહીંયા શિકાગો પહોંચવું હોય કે ટોરોન્ટો પહોંચવું હોય તો પછી તમારે બોમ્બેથી બેસીને જે પ્લેન પકડવું હોય તો તમારે એ પ્રમાણે પ્લેન પકડવું પડે. તમે હોંગકોંગ કે ટોક્યોનું પકડો તો તમે ત્યાં તમે પછી કેવી રીતના શિકાગો કે ટોરોન્ટો પહોંચો? એક સ્વાભાવિક લોજિક છે, આ ન્યાય છે, સમજવાની વસ્તુ છે. એટલે કહે કે ના, કાળી એક, કૃષ્ણ એક, બધા જ એક. હવે કાળી ને કૃષ્ણની સમાન જે શાક્ત જે શાસ્ત્રો કોઈ દિવસ એ લોકોએ વાંચ્યા ન હોય, યશ્યા અનુરૂપ ચેષ્ટ તેસા ગોવિંદમ આદિ પુરુષમ તમામ ભજામી, સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિ રેક છાયે યસ્ય ભુવનાની બિભર્તિ દુર્ગા, ઈચ્છા અનુરૂપમ અપસી યસ્ય ચ ચેષ્ટ તેસા ગોવિંદમ આદિ પુરુષમ તમામ ભજામી. તમારી ઈચ્છા પ્રમાણે માયા આ જળ જગતની અંદર કૃષ્ણ તમારી ઈચ્છા પ્રમાણે એ એનું વર્તન કરે છે. ભગવદ્ ગીતા તો ઘણા લોકોએ વાંચી છે, ચિન્મયાનંદ અને વિવેકાનંદજીએ પણ વાંચી કે નહીં, ભગવાનને ખબર અને એનો શું અર્થ કાઢ્યો. આ માયા અધ્યક્ષ એના પ્રકૃતિ શું હતે સુરા સુયા શું ચરમ, મારા અધ્યક્ષ અંડર માય ગાઈડન્સ કે મારા ઓર્ડરથી આ પ્રકૃતિ જે માયા છે, દુર્ગા દેવી છે, એ મારા ગાઈડન્સથી એ બધું નિયંત્રણ કરે છે આ ભૌતિક જગતમાં. હવે આનાથી સિમ્પલ માણસને શું જોઈએ સમજવા માટે, પણ છતાં પણ એ લોકો વિપરીત અર્થો કરે. અને બીજું સેના પરમહંસ, સાચું જોવા જાય તો લોકોને ગુસ્સો આવે, ખાસ કરીને બંગાળની અંદર કોઈ બોલે હોય, અને બોલેલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરને એક જગ્યાએ કલકત્તામાં બહુ મોટો પ્રોગ્રામ હતો, તો પ્રોગ્રામની અંદર કંઈક પેલું શું કહેવાય ધર્મસભા હતી, તો ધર્મસભામાં ગૌડીય વૈષ્ણવો પણ ગયેલા. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદનો એક શિષ્ય પ્રભુપાદજીના સિનિયર ગોડ બ્રધર ને મોકલેલા, એને પ્રતિનિધિ બનાવીને ગૌડીય સમાજના, ગૌડીય વૈષ્ણવ સમાજના. તો એ ગયા ત્યાં અને પછી એમને એમનું જે પ્રસ્તુત કર્યું જે ભગવત સંબંધનું જ્ઞાન હતું જે વૈષ્ણવની પદ્ધતિ પ્રમાણે, અને પછી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ પણ ત્યાં પહોંચી ગયા અને પાછળ જઈને બેઠા. અને એમને એના શિષ્યને ખબર નથી કે ગુરુદેવ આવી ગયા છે. તો એની અંદર એ બોલ્યા પછી છેવટે કે જ્યારે એમના શિષ્ય કે વિવેકાનંદ ઇઝ અ સ્પિરિચ્યુઅલ ગુંડા, હા એ સ્પિરિચ્યુઅલ ગુંડો છે એ અને એનો ગુરુ રામકૃષ્ણ. ઘણા લોકોને એમ થાય કે આવી રીતના આલોચના કેમ કરીએ, શું હિંમત છે? હિંમત એની પાસે જ હોય જેની પાસે સંપૂર્ણ કૃષ્ણની કૃપા હોય છે. આ વૈષ્ણવ હોય છે એ અંદરથી કોમોડ હોય છે, પણ બહાર એ લોકો એકદમ એક વીજળી જેવા હોય છે, કારણ કે લોકોને ચીટિંગ કરવામાંથી. ધર્મ પ્રોજિત કૈતવત્ર પરમો નિર્મત શરણામ સતામ, શ્રીમદ ભાગવતમ નો બીજો શ્લોક. ભાગવત જે છે, ભાગવત વ્યક્તિ કે ભાગવતના શિષ્યો
કારણ ભાગવત જે ગ્રંથ છે હા એ કોઈ દિવસ કોઈને ચીટ નહીં કરે. ધર્મ પ્રોજિત કહી દો, એ ચીટિંગ જે છે એ બધું બહાર ફેંકી દેશે, પ્રોજિત. અને આ જ આપણા લક્ષણ પ્રભુપાદજીમાં પણ આવેલા, બાહો સિદ્ધમ. કોઈનાથી ગભરાય નહીં કે મારા અહીંયાથી શિષ્યો જતા રહેશે, કે મને પૈસા આપવાનું બંધ થઈ જશે, કે મારા મંદિરો નહીં બંધાય. ના ના, કોઈ પણ આ લોકો જે રામકૃષ્ણ મઠવાળા જે છે, બેલુર મઠકો જે લોકોનું હેડ છે, એ લોકોનું જે હેડ ટેમ્પલ ત્યાં આગળ જે કલકત્તાની અંદર એસ્ટાબ્લિશ થયેલું છે, અને બીજા બધા એ લોકોના કેટલા બધા મઠ ઓલ ઓવર ધ વર્લ્ડ છે, બધા મીટ ઈટરો. તો તમે કેવા પરમહંસ? હા, ભગવાને ચોખ્ખું સ્પેસિફાય કર્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ જો મેં ભક્તિ પ્રયોજતી. ભગવાન એટલા મૂર્ખ છે કે તમે મને બરાબર ચાર કેટેગરી કહીને કહી છે. એવડો નથી કહ્યું કે મને ચિકન ફિશ આ આપો અને પ્રેમથી આપો તો હું સ્વીકારી લઈશ, એના પર તુલસી મૂકશો તો હું લઈ લઈશ. અરે કૃષ્ણ છે આ, ભલ ભલાને ઉલ્લુ બનાવી જાય. હા, તે એને એને મારા બનાવેલા મને ઉલ્લુ બનાવે છે, મારા બનાવેલા મને બનાવે છે. તો એ પ્રમાણે હિન્દુત્વમાં પણ લોકો ગમે એમ હરી બોલ, અમુક બ્રાહ્મણો કે અમુક જે સમાજની અંદર સો કોલ્ડ સ્પિરિચ્યુઅલિસ્ટ જે હોય છે, એ લોકો ચીટિંગ કરે છે પોતાની જાતને પણ અને બીજાને પણ. વ્યક્તિ કે આમ વ્યક્તિને કોઈ દિવસ શાસ્ત્ર બરાબર એ લોકોએ યથારૂપમાં સાંભળ્યું ના હોય, કે એ લોકોને માર્ગદર્શન ના મળ્યું હોય. રામકૃષ્ણ પરમહંસ જે પરમહંસ કેવા દાદા, બધા માછલી ખાનારા. હે, પ્રભુપાદ કહે છે માછલી ઇઝ ધ વર્સ્ટ ઓફ ઓલ ધ મીટ્સ. માંસની અંદર સૌથી ખરાબમાં ખરાબ માંસ હોય, એની અંદર પણ જો તમારે શ્રેણી લેવી હોય તો માછલી. કેમ? તો પ્રભુપાદજી એમના ભાવાર્થોમાં કસમે વાંચેલું હતું કે માછલી જળની અંદર, જેમ ત્યાં આગળ કલકત્તામાં પેલી હુગલીમાં ત્યાં આગળ એ લોકો અંદર એ લોકો શવ પણ નાખે છે, અને માછલી જેવું શવ અંદર જતું રહે તે શવને પણ આખું ખાઈ જાય. કેનિબલિઝમ એક રીતે જોવા જાય તો એ જ પછી તમે એ તમારા પેટમાં નાખો એ માછલીને કાપીને. માત્ર એમ માની લો કે જે બીજા બધા પણ માંસાહારી હોય છે, જે ઘેટું બકરું કાપીને ખાતા હોય, કે કોઈ પક્ષીને કે ચિકનને કે એવું કંઈ, માત્ર એ મનુષ્યને તો નથી ખાતા. આ તો ગમે અને વિષ્ટ પણ હોય એ પણ ખાઈ જાય છે. મેં હું તમને મારો પોતાનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું, આઈ ડોન્ટ નો તમને લોકોને ખબર હશે કે નહીં, પણ જસ્ટ અ લિટલ બિટ સાઈડ ઓફ ધ ટ્રેક માછલીની વાત આવી એટલે મેં મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું છું. હું આઈ એમ અ સર્ટિફાઈડ સ્કુબા ડાઈવર, હું સ્કુબા ડાઈવિંગ જાઉં છું જ્યારે પણ મને ચાન્સ મળે, અને મને એમાં બહુ આનંદ મળે છે જ્યારે પણ ડીપ સી ડાઈવિંગ. અને ભગવાનની એક સૃષ્ટિમાં પણ મને એ અંદર નીચેથી જ્યારે અંડર વોટર જોઉં ત્યારે બહુ આનંદ આવે છે. એક જાતનું બીજું જે કૃષ્ણની જે સૃષ્ટિની અંદર નો એક વિભાગ. તો એક વાર અમે લોકો બધા જતા હતા અમે હવાઈની અંદર ડાઈવિંગ કરવા, તો અમે લોકો લગભગ 8-10 જણ લોકો હતા ગ્રુપમાં, અને એમાંથી બોટ સમુદ્ર બહુ જ રફ હતું, તે જે અમારી નાની બોટ હતી એ બહુ ઉછળે, અને ઉછળવાના કારણે એક અમારી સાથેનો એક ડ્રાઈવર હતો એને ઉલટી બહુ આવી સી સિકનેસના કારણે. એ ઘણા લોકોને થઈ જાય છે, ખાસ કરીને સમુદ્રમાં જે રફ જો પ્રવાહ કરો, ઇવન શાંત હોય તો પણ ઘણા લોકોને સી સિકનેસ આવી જાય અને ઉલટી થઈ જાય. તો ત્યાં આગળ એ બોટમાં જ એને ત્યાં આગળ ફરીને પાણી તરફ એને ઉલટી કરી, અને પેલા બોટે એને સ્ટોપ કરી, કારણ કે એને ઉલટી આવતી હતી. લોકોએ જોયું, બીજા બધા અમે લોકો ટીમ મેમ્બર્સ હતા, તો કે પ્લીઝ સ્ટોપ, એને 2 મિનિટ ઉલટી કરી દેવા દે. અને એને ફરીને, આ નાની બોટ હતી, એનો ઓપન બોટ રબરની, એ પણ જે આર્મી ને નેવી વાપરે એવી સીલ વાળા, એને ફરી અને બહાર ઝૂકીએ એ બાઈ હતી, લેડી હતી, અને એને ઉલટી કરી. અને હજુ તો ઉલટી એના મોઢામાંથી નીકળે છે ત્યાં સુધી તો પાણીમાં બધું સાફ. જેટલી બધી માછલીઓ હતી એ આવીને ખાઈ ગઈ, કાચબાઓ હતા એ આવીને ખાઈ ગયા. પાણી વિધિન 2 મિનિટ્સ તો હજુ એનું મોઢું એ સાફ કરે છે, પાણીના 2 ઘૂંટ પીએ છે ઉલટી કર્યા પછી, ત્યાં સુધી પાણીમાં ઉલટીનો નિશાનો જ નહીં, ઉલટીનો નિશાનો જ નહીં, બધું સાફ થઈ ગયું, બધું ખાઈ ગયા. આ જે જલના જે જંતુઓ હતા, એ માછલીઓ બધી ખાસ, અને એને જ પકાવીને લોકો ખાય છે બહુ પ્રેમથી. કયા પરમહંસ? આ તો ચલો એ વાત જુદી, પણ બીજી વસ્તુ કે આ હિંસા છે એક રીતની, પકડીને તમે એનો ખાઓ
એટલે આ બધી વસ્તુ કૃષ્ણ અપ્રૂવ નથી કરતો, વૈષ્ણવ અને કૃષ્ણને અર્પણ નથી કરી શકતા, એટલે એના કાર્મિક રિએક્શન તો લાગવાના જ છે હત્યાનું. હા, કોઈ કહે કે તમે છોડને પણ મારો છો, ઝાડને પણ કાપો છો, પણ એમાં એ ઝાડનો ઉદ્ધાર થઈ જાય છે, એ છોડનો ઉદ્ધાર થઈ જાય છે, એ ગૌ ચોખાનો ઉદ્ધાર થઈ જાય છે. કારણ કે એ જીવ એની અંદર હોય છે, એ જે શાકભાજીની અંદર જ્યારે એને તોડે છે બગીચામાં કે ફાર્મની અંદર, અને એ કૃષ્ણના ચરણારવિંદમાં જાય છે, અને કૃષ્ણ જ્યારે આરોગે છે ત્યારે એ આખું જે શાકભાજીનું જે અસ્તિત્વ જે છે, જેની અંદર જે જીવ છે, એનો ઉદ્ધાર થઈ જાય છે. કારણ કે કૃષ્ણ એમને સ્વીકાર્યા છે. આ બહુ સાયન્ટિફિક છે, લેકિન ક્યાં, કારણ કે એ લોકો કોઈ દિવસ રામકૃષ્ણ મઠની અંદર કે ચિન્માયાનંદ મઠની અંદર એ લોકો કોઈ દિવસ ભોગ જ નથી ધરાવતા, કારણ કે એ લોકો ભગવાન એક વ્યક્તિ છે એને માનતા જ નથી. ભોગ કોને ચડાવાય, ભગવાન એક વ્યક્તિ છે કોને માનાય. જેમ આજે તમારા ઘરે હું આવું કે તમે મારા ઘરે આવ્યા હો, તમને માનું છું એક વ્યક્તિ છે, તમને તમને તમે આવ્યા છો સફર કરીને, તમને ભૂખ લાગી હશે, હા તમે તરસ્યા હશો, તો હું તમારી સેવા કરી શકું, ભાઈ લો શરબત પીઓ, પાણી પીઓ, આવો થોડું જમી લો, નાસ્તો કરો. વ્યક્તિને જ અપાય ને, પણ જે નિર્ગુણ હોય, જે વ્યક્તિ જ ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય, તો એને શું નાસ્તો આપું કે એને શું પાણી આપું કે એની શું હું સેવા કરું. સમજમાં પડ્યું? આ બહુ આ તત્વ બહુ મહત્વનો છે, કારણ કે આ વારંવાર હું તમને લોકોને કહું છું, કારણ કે એ તમે આ બહાર તમે લોકો સમાજમાં ખાસ કરીને આપણે ગુજરાતીઓ અને હિન્દુઓની બહુ આદત છે કે કોઈ વાર અહીંયા આગળ ભાગો, ત્યાં ભાગો, આજે અહીંયા પ્રસંગ છે, અહીંયા ત્યાં પ્રસંગ છે, બધી જગ્યાએ દૂધ દહીં શીરો દૂધપાક બધી જગ્યાએ પગ મૂકવા જોઈએ, બધા ભગવાન એક. આ જ શીખવામાં આવ્યું છે, આટલા વર્ષથી આપણે ભક્તિ વૃક્ષ ચલાવીએ છીએ. અને ઘણી વાર મેં અમુક ડિવોટીને જોઉં છું, સુંદરકાંડ, આ હનુમાન ચાલીસા, પેલું આ તમારા બીજા રામાનંદ દ્વિવેદી, ટોટલ માયાવાદ છે, તમને એ ખબર છે. અને રામની કથા કરે છે, એટલે આ બધી વસ્તુ ઓળખી નથી શકતા તમે લોકો, કારણ કે તમે લોકો અધ્યયન નથી કરતા પ્રભુપાદની આ બુક્સનો. સોમવાર સોમવારે આવીને હું બોલી જાઉં છું કેટલાય વર્ષોથી, અને બીજા ડિવોટીઝની પણ તમે લોકોએ કથા સાંભળી છે, પણ અંદર ઉતારી કેટલી, દેટ ઇઝ માય ક્વેશ્ચન. આજે હું થોડો હું તમારી સાથે બાહોશ થઈને તમને આ પ્રશ્ન પૂછવા માંગુ છું, તમારા જ હિત માટે. મારા પર તો કૃપા થઈ ગઈ મારા ગુરુદેવની અને મારા આચાર્ય પ્રભુપાદજીની, કે ગમે એટલો હું એટલો ભટકેલો પણ હું ભટકી જઈશ, પણ હું આવી રીતના કોઈ દિવસ માયાવાદ તો નહીં જ બનું. ભલે મારું કોઈ દિવસ ના કરે નારાયણ પતન પણ થાય, પણ મને કેટલું તો ખબર છે કે મારો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે જે મારી રક્ષા કરશે, અને જેનો હું આશ્રય લઈશ, અને એ જ સત્ય આશ્રય છે, બાકી બધું નકામું છે. હા, મને કોઈ એ વસ્તુમાં તો કોઈ મારા એટલી દૃઢતા છે, એવી દૃઢતા હોવી જોઈએ કે સોનું અને અને તાંબામાં પરખવો, તાંબુ પણ નહીં, આ તો એકદમ ગયું ગુજરું કંઈક બીજી જ વસ્તુ તમને લોકોને વેચે છે. આ હિન્દુ મંદિરોમાં બીજા બધા પ્રવચનો આપીને, બીજા બીજા બધા જેટલા બધા સ્વામીઓ આવે છે અને બધા બાવાઓ આવે છે માત્ર પૈસા માટે અને પ્રતિષ્ઠા માટે, પણ લોકોને જોવાની ઈચ્છા હોય છે કે હવે જવું જોઈએ. હા, બોરારી બાપુ આવ્યા છે, હા રમેશભાઈ ઓઝા આવ્યા છે, હા જવું જોઈએ. તમારા ઘરની અંદર પ્રભુપાદના ચોપડા બધાને ઓળખું છું તમને, પ્રભુપાદના ચોપડા ઉપર ડસ્ટ ભેગી થઈ છે, ધૂળ. કોઈ વાર તો ઉંચકીને વાપરો અને એને વાંચો તો તમને સાચું તત્વ ખબર પડશે, નહીં તો રામકૃષ્ણ મિશન બધા જ રસ્તા ભગવાન પાસે લઈ જશે, ના થાય. કલકત્તાની ગાડી પકડશો તો કલકત્તા પહોંચશો, દિલ્હીની તો દિલ્હીની, ત્રિવેન્દ્રમની તો ત્રિવેન્દ્રમની, ખોટું છે આ. અને આ ગુરુ સાધુ શાસ્ત્ર કે છે, તારે એમને કહ્યું પ્રભુપાદજીના ભક્તિ સિદ્ધાંત પ્રભુપાદ કે દે આર સ્પિરિચ્યુઅલ ગુંડાસ, લોકોને ઉલ્લુ બનાવે છે, તારે બધા મારવા ઉઠ્યા એમને, તારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાછળ પ્રભુપાદ ઉભા થયા, મારા શિષ્યને કોઈ હાથ ના લગાડશો, એ જે બોલ્યો એ સાચું બોલ્યો. અને એમની પ્યોરિટી એટલી, લોકો આમ જોવા જાય તો બે જ જણ હતા, એમ જોવા જાય તો ગોળીયા મઠના કે બે કે ચાર જણ હશે. અને આ લોકો આજની તારીખમાં પણ તમે કલકત્તા અને બંગાળમાં જાઓ, બધાના ઘરમાં ફોટો લાગેલો છે રામકૃષ્ણ પરમહંસનો અને વિવેકાનંદજીનો. ઇવન આ મોદી વિવેકાનંદજીને આટલું માને છે, શું એની સમજ છે? અનફોર્ચ્યુનેટ કહેવાય, ભલે સાત્વિક હશે, દેશ માટે સારું કરે છે, પણ પોતાનું હિત કલ્યાણ નહીં થાય આવા લોકોમાં માને, કારણ કે એમના માટે તો ઈષ્ટ વિવેકાનંદ છે, એમના માટે ઈષ્ટ પ્રભુપાદ નથી. કેટલી વાર ઇસ્કોનમાં આવીને પ્રસાદ લઈ ગયા છે, કેટલી વાર ઉદ્ઘાટનો કર્યા, પણ કોઈ દિવસ એમને પ્રભુપાદજીની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એમને કેટલી વાર ગિફ્ટ આપવામાં આવી હશે,
પણ એમને ખરેખર ઉપાડીને વાંચી અને એમને જો વાંચી હોય તો મારા જેવા સાધારણ વ્યક્તિ જે માત્ર પ્રભુપાદજીની લીલા અમૃત વાંચીને શિકાગોમાં 1988 માં જ્યારે મારા હાથમાં ચોપડી આવી, એક સાધારણ વ્યક્તિ એવરેજ પર્સન નું જીવન આખું ચેન્જ થઈ ગયું. તો આટલા જેને જેની હાથમાં આટલી લાંબી લાઈન અને આટલી બુદ્ધિશાળી વ્યક્તિ, એમને એટલા બધા સરસ પુણ્ય કર્મ કરેલા, ગયા જેના આજના એક ચાવાળાથી પ્રધાનમંત્રી બની ગયા, કે ઇન્ટેલિજન્ટ માણસ છે. હું એમને હું 2-4 વાર મળેલો છું પર્સનલી. 2000 માં એ જયારે વાજપેયીજી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે હું ઇસ્કોન નો એક પ્રતિનિધિ બનીને હું મોસ્કો ગયેલો, અને ત્યારે મારી જોડે બીજા વરિષ્ઠ વૈષ્ણવો હતા ઇસ્કોનના, અને ગોપાલકૃષ્ણ મહારાજજી પણ હતા, અને ત્યારે વાજપેયીજી મારી પ્રાઇમ મિનિસ્ટર હતા અને ત્યારે મોદીજી ચીફ મિનિસ્ટર હતા. ત્યારે આખું એમનું પેલું જે કેબિનેટ હતા, જસવંતસિંહ, જસ્ટ મને જે પણ નામ આવે છે થોડા મારા મગજમાં, ડિફેન્સ મિનિસ્ટર ને એ બધા આવેલા હતા ત્યારે. અને ત્યારે અમે લોકો બધા ક્રેમલિન ગયેલા, પુતિનને પણ મળેલા, એટલો બધો લાવો મળેલો. પણ ટૂંકમાં કહેવાનો અર્થ કે મોદી એટલા બાહોશ, જ્યારે લોકો જોડે વાત કરતા હતા લોબીમાં, અને મેં જયારે જોયું આ વ્યક્તિને પર્સનલી જયારે મળ્યો ત્યારે મેં કીધું આ માણસ કોઈ દિવસ પ્રધાનમંત્રી જરૂર બનશે ભારતનો. 2000 ની વાત કરું છું, આ 2000 જયારે હું મોસ્કો હતો ત્યારે મારા મનની અંદર એટલો ઇન્ટેલિજન્ટ. પણ એ ઇન્ટેલિજન્સ શું કામનું જયારે આપણે એ પ્રોપર સમજી ના શકીએ. જઈને અંતકાળ તો એ બેઠા એ ચૂંટણી પહેલા બદ્રિક આશ્રમમાં કેદારનાથમાં મેડિટેશન કરવા, એ માયાવાદ. દેટ ઇઝ ધ સેમ થિંગ. વિવેકાનંદજી પણ મેડિટેશન કરતા. મેડિટેશન એટલે શું? યોગ એટલે શું? કૃષ્ણ જોડે જોડાવું, એને યોગ કહેવાય. બાકી બધું નકામું. વાસુદેવ પરાવેદા, વાસુદેવ પરામકા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાગતિ. આ શ્રીમદ ભાગવતમ કહે છે કે તમે જો મેડિટેશન કરો તો વાસુદેવની પ્રાપ્તિ માટે, તમે જો યજ્ઞ કરો વાસુદેવ પ્રાપ્તિ માટે, વેદોનો ધ્યાન કરો વાસુદેવની પ્રાપ્તિ માટે, યોગ કરો વાસુદેવ પરાયોગા વાસુદેવની પ્રાપ્તિ માટે, વાસુદેવ ધર્મ કરો તો વાસુદેવને પ્રસન્ન કરવા વાસુદેવની પ્રાપ્તિ માટે, વાસુદેવને પ્રસન્ન કરવા, વાસુદેવ પરાગતિ. અલ્ટિમેટ ડેસ્ટિનેશન એ કૃષ્ણ વાસુદેવ છે. કેટલા લોકો સમજે છે? એટલા માટે કૃષ્ણ કહે છે કે બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. કરોડો કરોડો વર્ષ પછી જે સાચો જ્ઞાની છે એ મારી શરણમાં આવશે. અને આપણે એટલા ભાગ્યશાળી છે, અમે ગર્વથી કહી શકીએ છીએ કે જે ભગવાન કૃષ્ણ જે ભગવદ્ ગીતામાં બોલ્યા છે એ ભગવત કૃપાથી, પ્રભુપાદજીની કૃપાથી, ગુરુજનોની કૃપાથી, આચાર્યોની કૃપાથી અમે એમાંના છીએ કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એ મહાત્માની શ્રેણીઓમાં અમે લોકો, ઇસ્કોનના જે ભક્તો છે એ મહાત્માની શ્રેણીઓમાં છે. આ વસ્તુ અમે પણ બાહોશ છે. આ તો આ ટેપ થાય છે, યુટ્યુબ પર જશે, અમને ચિંતા નથી. કોઈને એમ લાગે કે અમે કોઈની આલોચના નથી કરતા, હકીકત બોલીએ છીએ. હજુ તો હું માત્ર એક મુક્તિ પર અટક્યો છું. તો નરેન્દ્ર મોદી હોય કે રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ કે ચિન્મયાનંદ હોય, એ લોકો જો જ્યારે પણ કયા અસ્તિત્વમાં પરિપક્વ થશે ને ત્રણ ગુણની પૂરા થશે, એ લોકોને રાક્ષસોને જે મુક્તિ મળે છે એ લોકોને એ સ્થળમાં બ્રહ્મ જ્યોતિમાં, અને પછી એ લોકો પાછા આવવું પડશે પતંતી અધઃ. બ્રહ્મ જ્યોતિની ઓલી બાજુ વૈકુંઠ છે. વૈકુંઠ જવું એટલે જેમ કે એક બહુ મોટું શુદ્ધતા જોઈએ એના માટે. એ જ્યાં સુધી શુદ્ધતા ના કરે જીવને એન્ટ્રી ક્લોઝ, નો વિઝા, અંદર પગલું પણ ના મૂકવા માંડે વૈકુંઠ ની અંદર. ઈશા ઉપનિષદમાં, ઈશાવાસ ઉપનિષદમાં ભક્ત કે છે, એવી પ્રાર્થના કરે છે અંતમાં કે હે પ્રભુ, હવે મને ખબર પડી કે આ બ્રહ્મ જ્યોતિ માત્ર તમારા 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 જે શરીર શ્રી અંગ નો અને તમારા વૈકુંઠ લોક નો પ્રકાશ છે, એક પડદાની સમાન એ મને રોકી રહ્યો છે તમારા દર્શનથી. કૃપા કરીને હવે આ બ્રહ્મ જ્યોતિનું આવરણ કે આ પડદો તમે હટાવો, જેથી તમારો સગુણ દર્શન થાય, સાક્ષાત તમારા દર્શન થાય.
જે નિર્ગુણ જ માનતા જ નથી તો એ સગુણ કે વૈકુણ તો પ્રશ્ન જ નથી આવતો. વિચાર કરો મારા ડિયર ડિવોટીસ, મારા ભક્તો, મને ઘણીવાર પીડા થાય છે જ્યારે શિકાગો આવું છું ને અહીંયા ત્યાં લોકો નાચતા હોય છે જવા માટે, યુનો ક્યારે કયા આ જીવનમાં જો બેડો પાર થયો તો બહુ સારો, તો વારંવાર આવવું પડશે. અને એકવાર માયાવાદની પકડમાં આવી ગયા તો આપણું અસ્તિત્વ નષ્ટ થઈ જશે. પછી ખબર નહીં મહાપ્રભુ ક્યારે આવશે કે મહાપ્રભુના પાર્ષદો ક્યારે આવશે અને ક્યારે માયાવાદી જેવા એ લોકો જ એવા સ્ટ્રોંગ વૈષ્ણવ જ પ્રભુપાદ જેવા એવા માયાવાદીનો વિસ્તાર કે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશો તારીને. બાકી મારામાં પણ એવી શક્તિ નથી. એક નાનો હું કથાકાર છું કે હું કોઈ માયાવાદને હું એના પર પ્રભાવ પાડી શકું અને એને વૈષ્ણવ બનાવી શકું. એ વૈષ્ણવ તો પ્રભુપાદ જેવા શ્રેણીના, પણ એવા વૈષ્ણવ છે ક્યાં? દીવો લઈને નીકળશો તો શોધવા નહીં મળે તમને, તમે શોધવા નીકળશો તો નહીં મળે. તો કેટલા એ જીવન તમારે વેટ કરવું પડશે મારે ને તમારે, કારણ કે માયાવાદી કૃષ્ણ અપરાધી. આ ચૈતન્ય મહાપ્રભુના શબ્દ છે, માયાવાદી કૃષ્ણ અપરાધી. એટલે આ સાયુજ્ય મુક્તિ. પછી બીજી ચાર મુક્તિ વૈકુંઠની અંદર હોય છે, સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને સારષ્ટિ. સાલોક્ય મુક્તિ જેમ કે અહીંયા આગળ વર્ણન કર્યું છે આ વિષ્ણુ દૂતોનો, કે જે લોકમાં નારાયણ વિષ્ણુ કૃષ્ણ રહે છે એ લોકમાં એ લોકોને મુક્તિ મળે એ જીવને, અને ત્યાં એને નિવાસ મળે એને સાલોક્ય મુક્તિ કહેવાય. સારષ્ટિ, જે વૈભવ નારાયણનો વિષ્ણુનો કૃષ્ણનો છે એવો વૈભવ એ લોકોના વૈકુંઠવાસીઓને મળે, અને એવો જ વૈભવ એ નારાયણ જેવા જ લાગે છે યમદૂતોને, કે એ લોકોની વૈજયંતી માળા, લાંબી જે માળા જે છે અને પિતાંબર પહેર્યું છે, અને ચતુર્ભુજ, જે નારાયણ પણ ચતુર્ભુજ છે, નારાયણ પણ પિતાંબર ધારણ કરે છે, નારાયણ પણ બહુ પ્રકાશમાન છે. સારષ્ટિ, સામીપ્ય મુક્તિ, ભગવાન પાસે નારાયણ વિષ્ણુ આદિ વૈકુંઠમાં જે બધા જેટલા જે ભગવાનના અવતારો છે એના પાસે નિકટમાં એમની સેવા મળે. સારષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાલોક્ય. સાલોક્ય એટલે જે લોકની અંદર ભગવાન રહે છે એટલે વૈકુંઠમાં નિવાસ મળે. આ પાંચ મુક્તિ. એટલે અહીંયા આગળ આજના સંતાનમાં એમને એ કહ્યું કે આ પ્રભુપાદે કહ્યું છે કે આ સારૂપ્ય ભગવાન જેવો જ રૂપ આ વિષ્ણુ દૂતનો છે. તો થેન્ક યુ વેરી મચ. 10 મિનિટ રહી છે ગોપી ગીત અને દામોદર અષ્ટકમ ચાલુ થવાને. હું હમણાં અહીંયા અંત કરું છું આજનો કાર્યક્રમ, અને હું તમને હમણાં તરત લિંક મોકલી આપું છું જેવું હું આ સ્ટોપ કરું, જેથી તમારે લોકોને કોઈને દામોદર અષ્ટકમ અને ગોપી ગીત જોડાવવું હોય તો તમે એમાં જોડી શકો, તમે લોકો પાર્ટિસિપેટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. કોઈનો કઈ